પરંતુ તે સાથે જ અત્યારે આગળ વધીએ તો આવતીકાલના બજાર ઉપર ચર્ચા કરવા અત્યારે આપણી સાથે પ્રિસિઝન ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસના જિગ્નેશ મહેતા આપણી સાથે જોડાયેલા છે. જિગ્નેશ, માર્કેટ ઉપર તમારો શું વ્યૂ બની રહ્યો છે અત્યારે? કઈ સ્ટ્રેટેજી અત્યારે નિફ્ટી અંદર પ્લે કરવી જોઈએ? આઈ થિંક મારો વ્યૂ ઘણા સમયથી એક ધારો રહ્યો છે, કદાચ એવું પણ માની લેવામાં આવે કે હું એક તરફનો જ વ્યૂ રાખી રહ્યો છું. પરંતુ તમે જોશો ઋષિન કે મારા એક તરફના વ્યૂથી પૈસા કમાવાઈ રહ્યા છે, મારા એક તરફના વ્યૂથી આઈ એમ શ્યોર કે રિટર્ન મળી રહ્યું છે. હજી પણ મારો વ્યૂ બદલાયેલો નથી. હું એમ માનું છું કે માર્કેટ હાઈની નજીક છે અથવા તો પછી અહીંયાથી રિવર્સલ કરવાનું છે એવું માની અને ખોટા ટ્રેડ લેવામાં જો આવશે તો મને એવું લાગે છે કે વધારે પૈસા ગુમાવવાના છે. મોટાભાગના માર્કેટ પાર્ટિસિપન્ટ એન્ટિસિપેટ કરવામાં વધારે પૈસા ગુમાવે છે દેન એન એકચ્યુઅલ ફોલ. એટલે મને એવું લાગે છે કે કરંટ લેવલે પણ નિફ્ટીમાં કોઈ સેલની જગ્યા બનતી નથી. અત્યારના હવે જે કંઈ બી આપણે બાઇંગ કરવાનું છે એમાં સ્ટોપ લોસ બહુ સ્ટ્રિક રાખવાનો છે. આજે માર્કેટ ઉપરના લેવલે સસ્ટેન ના થઈને નીચે આવ્યું છે, મને એવું લાગે છે કે 8918 લેવલની આસપાસ જ્યારે માર્કેટ હોય ત્યારે આપણે 8890 સ્ટોપ લોસથી નવો એક બુલ કોલ લઈ શકીએ. આપણે એમ માનવું જોઈએ કે આ નવો બુલ કોલ ઉપરની તરફ અત્યારના 8980 સુધી જઈ શકે એમ છે. જે લોકોની પાસે ખરેખર બાઇંગ કરેલું પડ્યું છે એ લોકોએ ડેફિનેટલી આ બાઇંગને હોલ્ડ કરવું જોઈએ. એક સારી ટ્રેલિંગ સ્ટોપ લોસ મેથડથી આઈ થિંક પોતાના લોંગ્સને ટ્રેલ કરવા જોઈએ. જિગ્નેશજી, આપણે બેંક નિફ્ટી ઉપર પણ તમારો ખાસો ઘણા સમયથી પોઝિટિવ વ્યૂ રહ્યો છે અત્યારે, અને એ સ્ટ્રેટેજી આજે તમે જો કે છેલ્લા 2-3 દિવસમાં સરસ રીતે પેન આઉટ થતી જોવા મળી રહી છે. અત્યારે મિડકેપ બેંક તમે જુઓ, અમુક લાર્જ કેપ, અમુક પબ્લિક સેક્ટર બેંક તમે જુઓ, તે ખાસા તેજીમાં આવતા જોવા મળી રહ્યા છે અત્યારે. તો કોઈ પણ એક બેન્કિંગ કાઉન્ટર તમારે આ લેવલ અત્યારે કોઈ ચૂઝ કરવો હોય અમુક ટેકનિકલ જોતા, તે કયો કાઉન્ટર અત્યારે તમારા ધ્યાનમાં આવેલો છે અત્યારે જેને પ્યોરલી ટેકનિકલ્સના લેવલ ઉપર પ્લે કરી શકાય? રાઈટ ઋષિન, આ જ સવાલ માટે તમારે થોડી રાહ જોવી પડશે. શોના અંત ભાગમાં હું આ એક સ્ટોક પણ તમને કહેવાનો છું. રહી વાત બેન્કિંગ સેક્ટરની, તો મને એવું લાગે છે કે બેન્કિંગ સેક્ટર ખરેખર રેમ્પેજ ઉપર છે. જે રીતના નિફ્ટી ઉપર જાય છે એનાથી પણ વધારે બેન્કિંગ સેક્ટર કૂદકો મારે છે. પરંતુ સાથે સાથે હું એમ પણ જણાવીશ કે આ પહેલાં પણ મને એવું લાગતું હતું કે બેન્કિંગ સેક્ટરમાં એકદમ નવા લોંગ કરવા થોડુંક વધારે કરેજિયસ કરંટ લેવલે થઈ જાય છે એવું આજે પણ લાગી રહ્યું છે. કારણ કે આજના દિવસે તમે જુઓ કે બેન્કિંગ ઓવરઓલ બેન્ક ઇન્ડેક્સમાં જે કંઈ બી ઉપરની તરફ કેન્ડલ બની છે એ બતાવે છે કે ઉપરની તરફથી વેચવાલી આવી છે અને નિયરલી, એકદમ પરફેક્ટ નથી પરંતુ નિયરલી ઇન્વર્ટેડ હેમર જેવું કેન્ડલ ફોર્મેશન છે. ક્લિયર કટ એવું ના કહી શકાય કે આવતીકાલથી બેરિશનેસ આવવાની છે, પરંતુ ડેફિનેટલી એવું કહી શકાય કે હવે જો બુલ રહેવું હોય તો થોડુંક વધારે કોશિયસ રહેવું પડે. મારી દ્રષ્ટિએ હજી પણ નિફ્ટી બેંકમાં જો આપણા લોંગ્સ હોય તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ, સારી ટ્રેલિંગ સ્ટોપ લોસથી ફોલો કરવા જોઈએ. નવા લોંગ માટે હમણાં એકદમ પડાપડી ના કરવી જોઈએ. આઈ થિંક થોડું માર્કેટ કરેક્ટ થાય ત્યાર પછી જ બેંક નિફ્ટીમાં નવા લોંગની જગ્યા બનશે. ઓકે, તો બેંક નિફ્ટી ઉપર એક આ સ્ટ્રેટેજી આવતી જોવા મળી રહી છે. અને જિગ્નેશજી, તમારે જે સ્ટોક જો તો આપણે છેલ્લા અહીંયાથી શોના અંતમાં વાત કરીશું, પરંતુ અમુક બીજા બેન્કિંગ કાઉન્ટર્સની વાત કરી લઈએ, જેમ કે ICICI બેંકનો કાઉન્ટર તમે જુઓ, એ પણ ખાસો મોમેન્ટમમાં છે. જિગ્નેશજી તમે જુઓ, કારણ કે હવે તમને જે અહીંયાથી આઈપી આવતું જોવા મળશે ઇન્સ્યોરન્સ કંપનીનો, તે કયા વેલ્યુએશન ઉપર આવતો જોવા મળશે તે ખાસો અગત્યનો રહેશે. કારણ કે SOTP મેથડથી તમે જુઓ ઇન્સ્યોરન્સનું વેલ્યુએશન વધતું જોવા મળશે, તો પછી ICICI બેંકનો જે પી જે છે તે પણ ખાસો એક્સપાન્ડ થતો જોવા મળશે. તો હજુ પણ અહીંયાથી એક અપસાઇડ જે છે તેની અહીંયાથી ગણતરી કરી શકાય. પરંતુ જિગ્નેશજી, ICICI બેંકનો કાઉન્ટર કેવો લાગી રહ્યો છે અત્યારે? 2% તેજી આજના દિવસમાં જોવા મળી હતી, પ્લે કરી શકાય કાઉન્ટરને? આઈ થિંક ICICI બેંકમાં અત્યાર સુધી આપણે રાહ જોઈ રહ્યા છે કે આ કાઉન્ટર 280 લેવલ ડિસાઇસિવલી ક્રોસ કરે. આજના દિવસે પણ આ કાઉન્ટરે 280 લેવલ ક્રોસ કર્યું નથી. 2014 પહેલાંનો ICICI બેંકનો લાઈફ હાઈ હતો. 2014માં ડેફિનેટલી બધી મૂવ સાથે ICICI બેંકે 280 ની ઉપર મૂવ કરી છે, પરંતુ એ મૂવ ઇરોડ થતી જોવા મળી હતી.
સમહાઉ આઈસીઆઈસીઆઈ બેંકમાં 2016 જાન્યુઆરી ફેબ્રુઆરીથી બહુ જ સરસ વોલ્યુમ છે. ખાસ કરીને બજેટ પછી જેમ નિફ્ટીમાં વોલ્યુમ આવ્યું છે તેમ આઈસીઆઈસીઆઈ બેંકમાં બહુ સરસ વોલ્યુમ આવ્યું છે અને ઓવરઓલ કાઉન્ટર 190 લઈને 272 સુધીની વોપિંગ મૂવ લઈ ચૂક્યો છે. આ કાઉન્ટર માટે થોડોક સ્કેપ્ટિકલ હજુ એટલા માટે છીએ કે એક ઇમ્પોર્ટન્ટ અને મિનિંગફુલ હોરિઝોન્ટલ લાઇન એટ અરાઉન્ડ 280 લેવલે છે. એટલે મારે એવું જોવું છે કે 280 ઉપર આ કાઉન્ટર ક્રોસ કરીને બેસી શકે છે કે નહીં. બહુ જ થોડા દિવસોની રાહ છે. જો 280 ઉપર જાય તો આઈ એમ શ્યોર કે લોંગ સાઈડ પોઝિશન લઈ શકાય અને લાંબા ગાળા માટેની લઈ શકાય. એ વખતે મને એવું લાગે છે કે ઉપરની તરફના બહુ મોટા લેવલ્સ ઓપન થશે. તો અત્યારના થોડુંક વેઇટ એન્ડ વોચ કરો. જો મોમેન્ટમ ટ્રેડ તમે ઓલરેડી લીધો હોય તો મને એવું લાગે છે કે 255 સ્ટોપ લોસથી આ કાઉન્ટરમાં બેસી રહેવાય. ઓકે, તો 280 ના લેવલ ઉપર ધ્યાન રાખો આઈસીઆઈસીઆઈ બેંકની અંદર. જો તે લેવલ ઉપર અહીંયાથી ક્લોઝિંગ આવતી જોવા મળશે તો પાછો સ્ટોકની અંદર એક નવી અહીંયાથી ફ્રેશ મોમેન્ટમ જે છે ત્યાં કાઉન્ટરમાં આવતું જોવા મળી શકે તેવું લાગી રહ્યું છે. તો 280 ના લેવલ ઉપર ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. જિગ્નેશજી, એક બીજો જ કાઉન્ટર છે તેવો અને તે છે બેંક ઓફ બરોડાનો કાઉન્ટર. આપણે 2-3 વખત આ કાઉન્ટરની વાત કરી ચૂક્યા છે અને સ્ટોક તમે જો ખાસો અહીંયાથી જે છે ગેઇન્સ બતાવી રહ્યો છે ત્યારે ખાસો આ પણ કાઉન્ટર મોમેન્ટમમાં છે અત્યારે. પ્લે કરશો આ કાઉન્ટરને કારણ કે 196-195 આખા વર્ષનો હાઈ છે અને તેના લેવલની બિલકુલ નજીક પહોંચી ચૂક્યો છે આ કાઉન્ટર. કઈ સ્ટ્રેટેજી હશે આ કાઉન્ટરને પ્લે કરવા માટે? રાઈટ રૂશિન, ઘણા સમયથી હું બેંક ઓફ બરોડામાં બુલિશ રહેલો છું અને એઝ અ ડિસ્ક્લોઝર મારા ફેમિલીના પોર્ટફોલિયોમાં બેંક ઓફ બરોડા હું હોલ્ડ પણ કરું છું. મને એવું લાગે છે કે બેંક ઓફ બરોડા લોંગ ટર્મ સપોર્ટ લાઇન ઉપરથી બ્રેકઆઉટ આપીને બેઠું છે. લોંગ ટર્મ સપોર્ટ લાઇનથી જે તેજી આવી છે એ કાઉન્ટરને ખરેખર બહુ સારા ઉપરના લેવલ અત્યારના બતાવી રહ્યું છું. પરંતુ હજી પણ મને એવું લાગે છે કે આવનાર સમયની સારી તેજીના આ બધા નિશાનીઓ છે. ઓલરેડી બેંક ઓફ બરોડા જે રીતના 110 લેવલથી ઉપર આવીને 170 પહોંચી ગયું છે. મને એવું લાગે છે કે હજી પણ ઉપરની તરફના લેવલ પોસિબલ છે. આ કાઉન્ટરને લોંગ ટર્મ વ્યૂ રાખીને હોલ્ડ કરતા રહેવું જોઈએ. કરન્ટલી મને એવું લાગે છે કે 140 સ્ટોપ લોસ આ લેવલે બહુ પ્રિસાઇઝ છે. 140 ના સ્ટોપ લોસથી મીડિયમ ટર્મનો આઉટલુક રાખો. એટલીસ્ટ આપણે પહેલો ટાર્ગેટ 235 રાખીશું જે કાઉન્ટરે 2015 પહેલા જોયેલા છે. અને જ્યારે એ લેવલ અચીવ થશે ત્યારે એક બીજી સારી ટ્રેલિંગ સ્ટોપ લોસ મેથડથી આપણે નવા ઉપરના ટાર્ગેટને અસેસ કરીશું. પરંતુ બાય ઓલ મીન્સ બેંક ઓફ બરોડા ઘણું સારું કાઉન્ટર લાગી રહ્યું છે. ઓકે, તો બેંક ઓફ બરોડાનો કાઉન્ટર આ લેવલે પણ અહીંયાથી ખાસો ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યો છે. તો આ કાઉન્ટર ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ. સ્ટોક તમે જુઓ કે નીચલા લેવલથી 105-106 રૂપિયાનો લો હતો અને ત્યારબાદ તમે જુઓ કે સ્ટોક એક તરફી તેજી બતાવી છે અને 175 લેવલ આ કાઉન્ટર ઉપર જોવા મળી રહ્યા છે. અત્યારે એક બીજો ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે અત્યારે મારા ધ્યાનમાં આવી રહ્યો છે જિગ્નેશજી, અને તે છે ટાટા સ્ટીલનો કાઉન્ટર. સ્ટોક તમે જુઓ કે પોતાના વર્ષના હાઈની અત્યારે બિલકુલ નજીક ટ્રેડ કરી રહ્યો છે. અત્યારે 393-394 હાઈ હતો આ કાઉન્ટરનો. કઈ રીતના પ્લે કરશો આ કાઉન્ટર ને કોઈ સ્ટ્રેટેજી છે અત્યારે આ કાઉન્ટર ઉપર? ચાર્ટ જોતા લાગી રહ્યું છે કોઈ પ્લે કરી શકે આ કાઉન્ટર ઉપર? સૌથી પહેલા ટાટા સ્ટીલ અત્યારના ડેફિનેટલી એક સરસ મોમેન્ટમમાં છે અને જે રીતનું બુલ રનનો આગાઝ થઈ ચૂક્યો છે માર્કેટમાં, જે રીતના બધા જ મોટા નામ ઉપરની તરફ જઈ રહ્યા છે, એટલીસ્ટ જે કાઉન્ટરે ફેબ્રુઆરી પછી મોમેન્ટમ રાખ્યું છે એ બધા વધારે ને વધારે ઉપર જઈ રહ્યા છે અને ટાટા સ્ટીલ એમાંનું એક છે. પરંતુ ટાટા સ્ટીલમાં મને એક કોશન ફક્ત એટલી જ દેખાય છે કે 2008 આ કાઉન્ટરે જેટલા બી મંથલી ચાર્ટ ઉપર હાઈ બનાવ્યા છે એ બધા હાઈને જો લાઈન જોડીને દોરીને જોડવામાં આવે તો અત્યારના 450 લેવલે આવે છે. કાઉન્ટર અત્યારના મને લાગે છે કે અરાઉન્ડ 389-390 આસપાસ છે, એટલે 400 આસપાસ ઓલરેડી છે. અહીંયાથી ઉપરની તરફ 40-50 રૂપિયાની મૂવ આવે તો આઈ એમ શ્યોર કે બહુ જ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ જોડે કાઉન્ટરે ડીલ કરવાનું છે. જે રીતના ઓવરઓલ મેટલ સેક્ટરમાં પણ આપણને બ્રેકઆઉટ જોવા મળ્યા છે, મને એવું લાગે છે કે બધા પોતાની રેઝિસ્ટન્સ લાઇનની નજીક નજીક પહોંચી ગયા છે. તો આપણે ટાટા સ્ટીલમાં અહીંયાથી બુલિશ રહેવું હોય તો મને એવું લાગે છે કે શોર્ટ ટર્મનો આઉટલુક રાખીએ. પહેલો ટાર્ગેટ એટ અરાઉન્ડ 450 રાખી અને આ કાઉન્ટરમાં બનેલા રહેવું જોઈએ. મોમેન્ટમ ઉપરનું છે એટલે ઉપરની તરફની મૂવ આપણને જોવા મળશે. 360 સ્ટોપ લોસ રાખીએ અને કાઉન્ટરમાં આપણો વ્યૂ જારી રાખીએ. પરંતુ 440-450 આસપાસ ડેફિનેટલી એકવાર કાઉન્ટરને રિવ્યૂ કરવું પડશે. એ પછીની મૂવ ઉપરની તરફ જાય છે કે નહીં એ ડેફિનેટલી જોવું પડશે.